નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ધોરણ 5માંના ગુજરાતી વિષયના સેમેસ્ટર પહેલાંના છઠ્ઠો પાઠ નર્મદા મૈયા, આ પાઠ છે એક પ્રવાસન વર્ણન કરતો પાઠ, જેમના લેખક છે રમણલાલ સોની. સૌપ્રથમ પહેલો પ્રશ્ન છે કે દરેક પ્રશ્નના ઉત્તર માટે જે વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી સામે આપેલા બોક્સમાં લખવાનો છે. પેલો પ્રશ્ન એમ છે કે નર્મદા મૈયા પાઠના લેખક કોણ છે? તો એ છે રમણલાલ સોની. બીજો પ્રશ્ન, નર્મદા કયા પ્રદેશમાંથી નીકળે છે? તો નીકળે છે મધ્યપ્રદેશમાંથી. ત્રીજો પ્રશ્ન, નર્મદા કિનારે આવેલું પ્રાચીન તીર્થ કેવું છે? તો એ છે શુક્લ તીર્થ. ચોથો પ્રશ્ન, નર્મદા શબ્દનો અર્થ શું થાય છે? તો એ છે આનંદ આપનાર. પ્રશ્ન પાંચમો, ગૌરીશંકર મંદિરને કેટલા પગથિયા છે? તો એ છે 108. પ્રશ્ન બીજો, નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, ગુજરાતની પૂર્વ દિશાએ કયું રાજ્ય આવેલ છે? તો ગુજરાતની પૂર્વ દિશાએ મધ્યપ્રદેશ આવેલું છે. બીજો પ્રશ્ન, નર્મદા મૈયાનું ઉદ્ભવ સ્થાન કયું છે? તો નર્મદા મૈયાનું ઉદ્ભવ સ્થાન મધ્યપ્રદેશના માઇકલ પર્વતની તળેટીમાં આવેલું છે. પ્રશ્ન ત્રીજો, નર્મદાના વખાણ કરવામાં કોણ થાકતું નથી? તો આપણા ઋષિમુનિઓ નર્મદાના વખાણ કરવામાં થાકતા નથી. પ્રશ્ન ચોથો, ધુવાધાર એટલે શું? ધુવા એટલે ધુમાડો અને ધાર એટલે કે પાણીની ધાર. ધુવાધાર એટલે નર્મદા એ બનાવેલ ધોધનું નામ. પ્રશ્ન પાંચમો, ગુજરાત ઉપરાંત બીજા કયા રાજ્યને નર્મદાના નીર મળશે? તો ગુજરાત ઉપરાંત રાજસ્થાનને નર્મદાના નીર મળશે. પ્રશ્ન છઠ્ઠો, પંખીની પાંખે અને પાણીના પ્રવાહે પ્રવાસ કરવો એટલે શું? તો પંખીની પાંખે એટલે ઝડપથી ઉડતા પંખીની જેમ, અને પાણીના પ્રવાહે એટલે વહેતા પાણીના વેગની જેમ ઝડપથી પ્રવાસ કરવાને. પ્રશ્ન સાત, નર્મદા ભારતના કયા કયા બે ભાગ પડે છે? તો નર્મદા ભારતના બે ભાગ પડે છે, એક ઉપરનો ભાગ ઉત્તર ભાગ અને નીચેના ભાગ એટલે કે દક્ષિણ ભાગ. પ્રશ્ન ત્રીજો, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. પહેલું, નર્મદાને રેવા શા માટે કહે છે? રેવા એટલે કૂદનારી. નર્મદા ક્યાંક એકદમ શાંત અને ક્યાંક દોડતી કૂદતી હોય છે, ક્યાંક એ ધોધ બની જાય છે અને ક્યાંક એ ધીર ગંભીર પ્રવાહ માટે વહે છે, એટલા માટે એને રેવા કહેવામાં આવે છે. બીજો પ્રશ્ન, નર્મદાને ગુજરાતની જીવાદોરી કેમ કહી શકાય? તો નર્મદાના પાણી ગુજરાતના લોકોને પીવા માટે, જીવનની અન્ય જરૂરિયાતો માટે તેમજ ખેતી કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. નર્મદાના પાણી ઉત્તર ગુજરાત અને કચ્છ સુધી પહોંચી લોકોની પાણીની તકલીફ દૂર કરે છે, તેથી ગુજરાતની જીવાદોરી કહેવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન, બંદર કૂદની વાતમાં સાહસની શી વાત આવે છે? એક ટેકાણેથી નર્મદાના બંને કિનારે આવેલા પર્વતો નજીક નજીક છે કે આ પર્વતો પરથી સામેના પર્વત પર અને ત્યાંથી પાછા આ પર્વત પર વાંદરા કૂદા કૂદ કર્યા કરે છે. જૂના જમાનામાં સુરવીર સૈનિકો પોતાના ઘોડાઓ આ જગ્યાએ એક પર્વતથી બીજા પર્વત પર કૂદાવતા જતા, એટલે એક સાહસની વાત. પ્રશ્ન ચોથો, નીચેના શબ્દનો વાક્ય પ્રયોગ કરો. પેલું, લીલોતરી, ચોમાસામાં ધરતી પર લીલોતરી ઉગે છે. બીજો શબ્દ છે જીવાદોરી, તો નર્મદા ગુજરાતની જીવાદોરી છે. ત્રીજો છે બેટ, તો કબીર વડની આસપાસ નર્મદા નદીએ બેટ બનાવ્યો છે. પ્રશ્ન પાંચમો, નીચેના શબ્દોની જોડણી સુધારો. તો કિલોમીટર, ઉદાકુદ, સૈનિક, મંદિર, જળરાશિ અને શુક્લ તીર્થ. પ્રશ્ન સામે સાચી જોડણી લખેલ છે. પ્રશ્ન છઠ્ઠો, નીચેના દરેક શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પેલું, હોળીમાં બેસીને
ફરવું, સહેલગાહ કરવી એટલે કહેવાય નૌકા વિહાર. બીજું પાણીની સાંભિલા જેવી જાડીધાર એને કહેવાય મુશળધાર. ત્રીજું ધનુષ્યના જેવું અર્ધગોળ સપ્તરંગી દ્રશ્ય તે છે મેઘધનુષ્ય. ચોથું જેની ચારે કોર પાણી હોય તેવો જમીનનો ભાગ ને કહેવાય બેટ. પાંચમું લોકોનું ભરણ પોષણ કરનાર ઉછેરનાર માતા એને કહેવાય લોકમાતા. પ્રશ્ન સાત, નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. પેલું પંખીની પાંખેને પાણીના પ્રવાહે જવું એ શીઘ્ર પ્રવાસ કરવો. વાક્ય છે એમ છે કે લેખકે નર્મદા મૈયાનો પ્રવાસ પંખીની પાંખે ને પાણીના પ્રવાહે કરાવ્યો. બીજું જીવાદોરી હોવી તો જીવનનો મુખ્ય આધાર એટલે જીવાદોરી. વાક્ય એમ થશે કે નર્મદા ગુજરાતની જીવાદોરી છે. ત્રીજું સ્વપ્ન ફળવા એટલે કે ઈચ્છા પૂરી થવી. વાક્ય દીકરો ડૉક્ટર થતા મોહનલાલના સ્વપ્ન ફળિયા. પ્રશ્ન આઠમું નીચેના શબ્દોને શબ્દકોષની કક્કાવારીના ક્રમમાં ગોઠવો. તો આપેલા શબ્દો છે નર્મદા, પ્રવાસ, પંખી, ઉત્તર, કુદરતી, સુરવીર, સુંદર, ધુમ્મસ, વડદાદા, કવિ, રાજસ્થાન અને મુખ્ય. તેને આપણે કક્કાવારીના ક્રમમાં ગોઠવીએ તો સૌથી પહેલાં આવશે ઉત્તર, પછી કવિ, પછી કુદરતી, પછી ધુમ્મસ, પછી નર્મદા, પછી પંખી, પછી પ્રવાસ, મુખ્ય, રાજસ્થાન, પછી વડદાદા, સુરવીર, છેલ્લે આવશે સુંદર. આ પ્રવૃત્તિમાં એમ છે કે વિરુદ્ધાર્થી શબ્દ ગોતો, તો નીચે આપણા બોક્સમાંથી વિરુદ્ધાર્થી છે તો પૂર્વનું થશે પશ્ચિમ, બીજું લાંબીનું થશે ટૂંકી, ત્રીજું ઊંચેનું થશે નીચે, ચોથું સુંદરનું થશે કદરૂપું, પાંચમું લાભનું થશે ગેરલાભ, છઠ્ઠું શુભનું થશે અશુભ, સાતમું છે જીવનનું થશે મરણ, આઠમું આશાનું થશે નિરાશા. હવે આપણે સમાનાર્થી શબ્દ કહેવાના છે, બરાબર? તો પ્રયત્નનું પેલું થશે કોશિશ, બીજું પ્રદેશનું થશે વિસ્તાર, આ સમાનાર્થી એટલે સરખાર થોડા. નદીનું થશે સરિતા, આનંદનું થશે ઉમંગ, પર્વતનું થશે પહાડ, વિશ્વનું થશે મુલક, સુરવીરનું થશે બહાદુર, કિનારાનું થશે કાંઠો, આકાશનું થશે આબ અને મુસાફરીનું થશે યાત્રા. તો આ તે આપણે ધોરણ પાંચમાના ગુજરાતી વિશેનો સેમેસ્ટર પહેલાંનો પાઠ. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ, આભાર.